ઉત્તરાયણ હોય અને સાથે ટૂન્સ હની બની સ્કૂલના બાળકો સાથે મસ્તી સાથે ઉત્તરાયણ મનાવે તે વાત જ અલગ આનંદ ભરેલ હોય. સોની આ ટ્રાન્સ હની અને બેની અમદાવાદમાં બાળકો અને વાલીઓ માટે મકર સંક્રાંતિ 2020ને વિશેષ બનાવ્યું હતું. સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાની બાળકોની મનોરંજક ચેનલ સોની યાના હની અને બનીએ હાલમાં ગુજરાતમાં સૌથી ભવ્ય અને અત્યંત રંગબેરંગી મહોત્સવ મકર સંક્રાંતિ માટે નવરંગ સ્કૂલ અને કેલોરેક્સ પ્રી સ્કૂલ ગાટલોડિયાની મુલાકાત લીધી હતી. સ્કૂલોમાં બાળકો અને તેમના વાલીઓ સાથે પતંગ શણગારવાનું સત્ર આયોજન કર્યું હતું, જે આ તહેવારની અસલી ખૂબી પતંગો અને એકતાને મળી લે છે. આ મોજ મસ્તીમાં ઉમેરો કરતા તેમને બે જૂથોમાં વહેંચવામાં આવ્યા હતા. ટીમ હની અને ટીમ બની, જેમની વચ્ચે રસપ્રદ પતંગ ઉડાડવાની સ્પર્ધા જામી હતી. હની અને બનીએ તેમની ટીમને જોશ વધારીને સૌને એકત્ર મળીને આખો દિવસ મોજ મસ્તી કરી હતી. બાળકો અને તેમના વાલીઓ પણ પતંગ કઈ રીતે ઉડાડવા તેની પર મોજીલી ટીપ્સનું આદાન પ્રદાન કરતા જોવા મળ્યા હતા. વાલા પાત્રો, બાળકો, વાલીઓ અને શિક્ષકો સાથે નૃત્ય મોજ મસ્તી અને મનોરંજન કરતા જોવા મળ્યા હતા. નવરંગપુરા ગામ ધર્માદા મિલકત ટ્રસ્ટ સંચાલિત નવરંગ શાળામાં આજે પતંગોત્સવ નિમિત્તે સોની એ ચેનલમાંથી બાળકોના ખૂબ જ પ્રિય એવા હની બની નવરંગ શાળામાં પતંગોત્સવ નિમિત્તે પધાર્યા અને બાળકોનો ખૂબ જ ઉત્સાહ વધાર્યો અને ખરેખર બાળકોના અવારનવાર પતંગોત્સવ જેવા કાર્યક્રમમાં હની બની આવે છે અને બાળકોનો ઉત્સાહ વધારે છે એ માટે સારા પરિવાર વતીથી હું સોની એ ચેનલનો, હની બનીનો અને આયોજકોનો આભાર માનું છું. દેખીતી રીતે દરેક માટે આ મોજીલો અનુભવ હતો અને વિશેષ સ્મૃતિઓ નિર્માણ કરી હતી. બાળકોએ ઉત્સાહભેર હની બની સાથે કિલ્લોલ મસ્તી કરી ઉત્તરાયણના પર્વ પહેલાં પૂરજોશમાં મસ્તી માણી હતી. વિશાલ રાજપૂત, ZSTV, અમદાવાદ.